નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છે અંતરંગ આજે એક વિશિષ્ટ વ્યક્તિત્વ માણસ જાહેર જીવનનો કોઈ વાત પોતાની અંગત રાખતો નથી બધી જ વાતો લગભગ બધાને ખબર છે પરંતુ આજે પ્રયાસ એવો કરીશું કે અંતરંગ વાતો અતિથિમાં જે આ પ્રોગ્રામની ટેગલાઇન છે એવી અંતરંગ વાતો કરીશું કારણ કે આ વ્યક્તિને લોકો પોલિટિશિયન તરીકે તો ઓળખે જ છે પરંતુ દર્શક મિત્રો આપને કહું કે પોલિટિશિયનની સાથે ડૉક્ટર કિરીટ સોલંકી એક વ્યક્તિત્વ પણ એક અનેખું છે ડૉક્ટર કિરીટ સોલંકી અમારી સાથે હાજર છે કિરીટભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ કિરીટભાઈ મેં શરૂઆતમાં જ વાત કરી કે પોલિટિશિયન તરીકે ડૉક્ટર કિરીટ સોલંકીને ઓળખે છે બધા પણ અંદરથી કિરીટભાઈ કંઈક અલગ જ છે હા એ વાત અલગ છે કે કોલેજમાં હતા ત્યારથી એમને સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવો છે એવું નક્કી તો હતું જ કારણ કે મને જે જાણવા મળ્યું છે એની ઉપરથી કહું છું પણ શરૂઆત આપણે પોલિટિક્સથી જ કરીએ અત્યારની એક્ટિવ પોઝિશન તમારી જે છે સાંસદ તરીકે સ્પીકરની પેનલની અંદર અને આપ જે બોર્ડ આપ સંભાળી રહ્યા છો એસસી તો આના વિશેની વાત કરો કે સાંસદ તરીકેનો ત્રણ ટર્મનો અનુભવ શોર્ટમાં મને લાગે છે કે બે હજાર નવમાં અમદાવાદની જે બે લોકસભાની સીટ હતી એ વધીને ત્રણ થઈ અને અમદાવાદ પશ્ચિમ સીટ અનુસૂચિત જાતિ માટે રિઝર્વ થઈ હું આભાર માનીશ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે અને ભારતીય જનતા પાર્ટીએ મને આ બેઠક માટે પસંદ કર્યો અને ત્યારથી માંડીને અત્યાર સુધી ત્રણ ત્રણ ટર્મથી ચાહે બે હજાર નવ હોય બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ હોય મને દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં અમદાવાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાની મને એક તક મળી છે હું સૌનો મારા મતદારોનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મારી પાર્ટીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છેડભાઈ અહીંયા અહીંયા રોકું છું બે હજાર નવની વાત કરી મને યાદ છે કારણ કે હું પણ બહુ જ માઇન્યુટલી અમે લોકો નોટિસ કરતા હતા અમે ક્યુરિયસ હતા કે અમદાવાદ પશ્ચિમ કોનું નામ આવશે નામ ઘણા બધા હતા મારે એ બે હજાર નવનો કિસ્સો જાણવો છે જ્યારે પહેલી વખત ફોન આવ્યો કિરીટભાઈ રેડી રેજો ફોર્મ ભરવાનું છે શું હતો એ કિસ્સો અને કોણે કર્યો હતો સાચી વાત છે કે બે હજાર નવમાં એ અગાઉ મેં પાટણ માટે પ્રયત્ન કરેલો પણ નહીં મળેલો બે હજાર નવમાં મેં પ્રયત્ન જ ના કર્યો અને આઈ વોઝ એ પ્રોફેશનલ પર્સન આઈ હેવ એ પેશન્ટ ટુવર્ડ ધ સર્જરી એટલે બે હજાર નવમાં નહીં કર્યું લગભગ બેતાલીસ જેટલા ઉમેદવારો જે હતા જે ટિકિટ વાંચવું હતા એમના નિરીક્ષકોએ નામ નક્કી કરેલા અને નિરીક્ષકો પણ દિગ્ગજ હતા આનંદીબેન હતા વિજયભાઈ હતા અને કૌશિકભાઈ હતા મને લાગે છે કે આ નિરીક્ષકોનું લિસ્ટ જોયા પછી કદાચ આપણા નેતૃત્વને એવું લાગ્યું છે કે અમદાવાદ પશ્ચિમ એક એવી સીટ છે જે અમદાવાદની ખૂબ જ મોટી સીટ છે એક પ્રતિનિધિત્વ કરતી સીટ છે ને એમાં ભણેલા ગણેલા વ્યક્તિનું કદાચ હશે બીજી વાત કહું તો આઈ વોઝ એ પ્રેક્ટિસિંગ સર્જન હું અને હું ગોમતીપુર સુખરામનગર ખાતે પ્રેક્ટિસ કરતો હતો એના પછી હું વાડજ સાથે પ્રેક્ટિસ કરું અને મારા પ્રેક્ટિસ સ્વાભાવિક છે કે હું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હોવાથી અનુસૂચિત જમાજના લોકો આવતા હતા દે વેર નોટ પે માસ્ટર એટલે એ વખતે હું એમને મુઠ્ઠીમાં પૈસા આપવાનું કહેતો હતો પૈસા નહોતો હું ડ્રોવર ખોલતો અને હું કહેતો કે તમે એ એમ કહે કે સાહેબ અમારે ગરવે ગીરવે જમીન મૂકવી પડશે ઘર હું એમ કહું ભાઈ આપણે કશું કરવું નથી આમાં મૂકી દે હું ગણવાનો નથી મને લાગે છે કે મારી આ બધી જે સેવાની વસ્તુઓ હતી એ નેતૃત્વના એમને ખ્યાલ હતો કોનો ફોન આવ્યો હતો અને ત્યારે મેં જે જાણ્યું હતું એ ત્યારે એવી ચર્ચા થઈ હતી કે અહીંયા ભણેલો ગણેલો હાઈલી એજ્યુકેટેડ અને અહીંયા એવો દલિત જોઈશે કે જે ફક્ત દલિતોમાં સ્વીકાર્ય ના હોય દલિત સમાજના વર્ગોમાં પણ હોય અને મને એક પદાધિકારી હતા હું નામ એમનું નહીં આપીશ પણ એક વરિષ્ઠ પદાધિકારીતા મને આવ્યો કે આવી ચર્ચા થઈ છે અને આપે જવાનું છે અને હું ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રી સાહેબને મળ્યો અને મને કહ્યું કે અમે તમારી પસંદગી ઉતારીએ છીએ અને પછી મારું નામ ત્યાં ડિક્લેર થયું જે દિવસે મારું નામ ડિક્લેર થયું આ ડુગ એ સર્જરી હું ઇન્સેસ્ટનલ હર્યા કરતો હતો ત્યાં અને સ્પાઇનલ એનાસિયામાં કરતો હતો સ્પાઇનલ એનાસિયામાં દર્દી દૂંટીથી નીચે એનું હોય બાકી એ વાતો પણ કરી શકે ત્યાં મારી પર ફોન આવ્યો મારા એનેસિસ્ટ ડૉક્ટર બારોટ હતા એ અત્યારે નથી સ્વર્ગસ્થ થઈ ગયા છે એમનો ફોન આવ્યો કે ગાંધીનગર તમે આવી જાઓ પેલા એ વખતે ફોન હતા હલો મને ફોન પર વાત કરાઈ અને મે ફોનમાં કહ્યું કે સારું હું અત્યારે સર્જરી કરું છું અને સર્જરી પતાવીને આવું છું ને હું મારી પાસે આઈટેલ હતી આઈટેલ હું પોતે ડ્રાઈવ કરતો હતો ત્યારે પેલા ભાઈ જે પેશન્ટ હતા એ બોલ્યા કે સાહેબ તમારે જે આ વાત થઈ છે આનો પહેલો સાક્ષી હું બનતો અને હજી એ ભાઈ મને મળે છે હું ગયો અને ત્યારે હું રસ્તામાં ગયો થોડોક આગળ ગયો ત્યારે ટીવીમાં મારા નામની પટ્ટી આવવાની ચાલુ થઈ ગઈ અને મારા ફોન ઉપર સતત ફોન આવતા હતા હું ગાંધીનગર ખાતે મળ્યો મને લાગે છે કે ઇટ વોઝ એ અનએક્સપેક્ટેડ થિંગ અને મને પણ કલ્પના નહોતી કે મારું આ રીતે આ સીટ માટે એટલો પ્રયાસ પણ નતો પાટણ માટે મારો પ્રયાસ હતો હતો પણ અહીંયા મને એવું લાગ્યું કે નહીં મળે આપણને એટલે પછી એ વખતે મેં છોડી દીધેલી આશિયા સીધા પાટણ જતા રહ્યા આપણે હવે કારણ કે વતન તો પાટણ કેટલા વર્ષે અમદાવાદ શિફ્ટ થયા હું ઓગણીસો પચાસનો મારો જન્મ સોળ અરે સત્તર જૂન ઓગણીસો પચાસ અને મારું વતન પાટણની જોડે ચાણસમા ગામ મારા પિતાશ્રી ચાણસમાની બાજુમાં વસાઈ ફીચાલ ગામ હતું ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા ત્યાં શરૂઆતના પ્રથમ ને બે ધોરણ હું ત્યાં ભણેલો અને પછી હું ચાણસમાં સિપ્ટ થયો ઓગણીસો સડસઠમાં એસએસસી એ વખતે અગિયારમું ધોરણની એસએસસી હતી રાઇટ અને એસએસસી પાસ થઈને હું સીધો અમદાવાદ આવ્યો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સમાં મેં એડમિશન લીધું ત્યારથી જ મારા મનમાં એક વાત નક્કી હતી અને હું એનો એક સિમ એક નાની એક્ઝામ્પલ આપું છું કે મારા દાદા કંબોઈ ગામમાં હતા મારા નાના દાદા ને મારા મારા માતાના પિતા અને વારંવાર બીમાર રહેતા તો એમના માટે ડોક્ટર મારા ફાધર રણુજ ગામ છે ચાણસમાંથી ત્યાંથી જીપમાં રણુજથી ચાણસમાં થઈ કંબોઈ જતા લગભગ પાંત્રીસ ચાલીસ કિલોમીટર અને ત્યારે એમની સારવાર કરતા એ વખતે ડોક્ટર હેટ પહેરીને આવતા હાથમાં બેગ હોય એક જોડા જાય એક ખુરશી લાવે ખુરશીમાં ડોક્ટર પાણીની અંદર ઉકળવા આપે ત્યારે ગયા પછી મારા પરિવારના લોકો કહેતા મને બાબુ કહેતા ત્યારે કે આપણો બાબુ પણ ડૉક્ટર થશે હું તમને એ વસ્તુ ખાસ કહેવા માગું છું કે મારા બાળ માણસમાં ડોક્ટર શું છે મને કંઈ ખબર નહોતી આઈ વોઝ આઈ વોઝ અ ચાઇલ્ડ પણ મને એવું થયું કે મારે ડૉક્ટર બનવાનું છે અને એક ગોલ ઓટોમેટિકલી મારા જીવનમાં સેટ થઈ ગયો કે મારે મોટા થઈને ડૉક્ટર બનવાનું છે અને પરિવારના લોકોની મારે સેવા કરવાની છે મને લાગે છે કે જીવનમાં એક ગોલ થઈ જવો એ ખૂબ જ જરૂરી હોય છે એક તમે જાણે અજાણે થઈ જાય મારી જેમ કે પછી તમે જાણીને એની ગોલની સાથે કીક પણ વાગી હતી કારણ કે આપે આપણા નાનાજીને જોતા હતા અને એ તકલીફમાં અંદરથી એક આવી માય નેક્સ્ટ ક્વેશ્ચન આપ જે બોલ્યા ને હમણાં એક વર્ડ એ જ પકડીને મારો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપે કીધું કે આપણે ત્રણ વખત રિપીટ કર્યું અને એક વખત આપે એવું કીધું કે હું અનુસૂચિત જાતિમાંથી અને પાર્ટીને એવી વ્યક્તિની જરૂર હતી કે જે ફક્ત અનુસૂચિત જાતિ માટે સ્વીકાર્ય નહીં પરંતુ સર્વ સમાજને સ્વીકાર્ય હોય ના માય નેક્સ્ટ ક્વેશ્ચન ટુ યુ ઇઝ એજ્યુકેશન આવી જાય એટલે માણસની છે ને એક બૌદ્ધિક સ્તરે થોડુંક ચેન્જ થઈ જતું હોય છે હજી પણ એવું લાગે કે ડૉક્ટર કિરીટભાઈ એમ કે કે યાર મને તમે અનુસૂચિત જાતિના નેતા તરીકે જ ના ઓળખો યાર હું એક એવી કોન્સ્ટિટ્યુન્સીનો રિપ્રેઝન્ટ કરું છું કે જેમાં એવો સમાજ રહે છે બધા જ લોકો રહે છે તો આ એક ઓળખ અમુક નેતાઓ પોતાને પોતાના સમાજની ઓળખ આપીને પોતાનો પાથ જે બનાવતા હોય છે સ્ટેપ્સ બનાવે છે સમાજને એના માટેના ઇન્ડિવિઝ્યુઅલ વ્યૂઝ કિરીટભાઈના શું મારો વ્યૂઝ બહુ જ હું તટસ્થ સાથે કહેવા માંગુ છું અને જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે મારો વ્યૂઝ એવો છે કે કાસ્ટ બેઝને એક્સપ્લોઇટ કરીને આગળ ન વધવું જોઈએ હું ડૉક્ટર તરીકે જ્યારે ગયો હું સર્જન થયો ત્યારે મારા બધા જ મિત્રો હતા મારા મારી કોમ્યુનિટીના પણ હતા પરંતુ મારા વધારે મિત્રો મારા અપરકાસ્ટના લોકો હતા અને મારો એક કહું કે હું પ્રેક્ટિસ કરવા કેવી રીતે ટેવાયેલો કે મારા મિત્ર ડૉક્ટર સોમાભાઈ ત્રિવેદી હતા એ અત્યારે હયાત નથી એમણે પ્રેક્ટિસ ચાલુ કરી અને વી વેર ફૂલ ટાઈમ દરેક વર્ગના લોકોને થતો હતો એના માટે ઉપયોગમાં આવતો હતો અને એના લીધે મારી એક સ્વીકૃતિ એ રીતે થઈ હતી કે કિરટ સોલંકી એની ક્ષમતા એના ક્વોલિફિકેશનના બળ ઉપર આગળ વધેલો છે અને હું એ માનું છું રાઈટ રાઈટ અહીંયા રોકું છું સમય થયો છે વિરામનો પરંતુ રસપ્રદ વાતો કરીશું બીજા તબક્કાની અતિથિમાં ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાથેની વાતો બીજા તબક્કાની કિરીટભાઈ તમે વાત કરી લે હું છેડી જ દઉં છું ના એ પછી લઉં છું ચાલો લાસ્ટ પાર્ટમાં લઉં છું ઓકે સાંસદ બે હજાર નવમાં ચૂંટાઈને આવ્યા અને આમ સરસ કહેવાય ને હેલ્ધી મેજોરિટી સાથે કોઈ ડાઉટ નહીં કોઈ ક્વેશ્ચન નહીં કોઈ એવી થીન લાઈન નહોતી કે જેના કારણે ફાઇટ પણ ફીલ થાય ગ્રાઉન્ડ ઉપર ક્લીન સ્વીપ જે કહેવાય કે એ રીતે આખા તમે તમારા રિઝલ્ટની અંદર ના આવું સેકન્ડ ટર્મ આવી ગઈ થર્ડ ટર્મ આવી ગઈ આ ત્રણે ત્રણ ટર્મની અંદર પહેલો જે ટર્મ હતી ને મને લાગે છે કે કિરીટભાઈ સ્વીકારશે કદાચ કારણ કે બહુ નિખાલસ માણસ છે પહેલી ટર્મ કોઈ પણ સાંસદ માટેની અંદર તો ઈચ્છા બહુ હોય છે સાહેબ કોર્પોરેટર કોઈને બનવું હોય ને તો પણ એને પહેલાં તો એક બે વર્ષ ત્રણ વર્ષ જાય છે કે કયા ખાતામાં કયું શું લઈ જવું આ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એની અંદર આટલા બધા લોકો આટલા બધા લોકોનું રિપ્રેઝન્ટેશન તમારે કરવાનું અને પણ લોકસભામાં કેટલા બધા વિભાગો કયો પ્રશ્ન ક્યાં લઈ જવો અને ત્યાં મેડિકલ એજ્યુકેશન કામ નથી આવતું ઓકે પહેલી ટર્મ કેટલી ટફ હતી અને ત્રીજી ટર્મ કેટલી હું આપણી સાથે સંપૂર્ણ રીતે સંમત થઉં છું કે પહેલી ટર્મ મારા માટે ખૂબ જ ટફ અને ચેલેન્જિંગ હતી હું એનો એક એક્ઝામ્પલ આપું દરેક સાંસદો પ્રાઇવેટ મેમ્બર બિલ લોકસભામાં મૂકી શકતા હોય છે એટલે એક સત્રમાં ચાર પ્રાઇવેટ મેમ્બર મૂકી શકતા હોય છે મેં જ્યારે જાણ્યું કે પ્રાઇવેટ મેમ્બર બિલ ઇટ્સ એ લેજિસ્લેશન ઇટ્સ એ લેજિસ્લેશન હું બનાવો કે મેં કેટલાય લોકોનો કોન્ટેક કર્યો પીએનો કોન્ટેક કર્યો કે મારે આ પ્રાઇવેટ મેમ્બર બિલ બનાવવું છે તો કોઈ મને મને પોઝિટિવ ના મળ્યું હું સીધો અમારે ત્યાં લેજિસ્લેશન બ્રાન્ચ છે લોકસભામાં એના અધિકારીઓને મળ્યો મેં કીધું મારે પ્રાઇવેટ મેમ્બર બિલ બનાવું છે ઓકે અને એ લોકોએ મને મદદ કરી કે વી વિલ ગાઈડ યુ પણ એમને પણ એવું લાગ્યું હશે કે ફર્સ્ટ ટર્મ છે ને તરત આવી રીતે લઈને આવ્યા છે હા ફર્સ્ટ ટર્મ હતું છતાં પણ હું લેજિસ્લેશન માટે લઈને આવ્યો અને એ લોકોએ મને ગાઈડ કર્યું નું મને એટલું કે એ લોકો તમે સબ્જેક્ટ આપો તો હું સબ્જેક્ટ આપું કે મારે આ સબ્જેક્ટ ઉપર કરવું છે અને એ મને ગાઈડ કરતા હતા અને ધીરે ધીરે હું એ શીખી ગયો આજે આજની તારીખમાં લોકસભામાં આઈ આઈ હેવ પ્રાઇવેટ મેમ્બર ઇન લોકસભા લોકસભા એન્ડ એમ સેકન્ડ એને છે કે ગાઈડ પણ બની ગયા કરવું એક વાત હું તમને કહું મારા સોલંકી એ પોતે શિક્ષક હતા પરંતુ જાહેર જીવનના વ્યક્તિ હતા એમણે બાબા સાહેબ આંબેડકર જોડે બેઠેલા અને અમારા ઘરમાં જયારે આવે ને તો બધા પેપર મંગાવતા તો પ્રભાત પેપર કકલભાઈ કોઠારીનો નો તંત્રલેખ એ ચાહક હતા પ્રભાત પેપરમાં તંત્રીલે કકલભાઈ કોઠારી લખતા અને એ ત્રણ વાગે અમારા ગામમાં પેપર આવતું મારા પિતાશ્રી પેપર વાંચીને સાંજે બધા લોકોને ભેગા કરે અમારા મોલ્લાના લોકોને અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અને ગુજરાતની ચર્ચાઓ કરે કે દેશમાં શું બની રહ્યું છે વિદેશમાં શું બની રહ્યું છે પોલિટિકલી બી ચર્ચાઓ કરે એ વખતે એક બાળ માણસ તરીકે હું એ સાંભળ્યા કરતો હતો મારા મગજના બેક ઓફ ધ માઇન્ડમાં એ વસ્તુઓ રહેતી હતી અને એક એ પણ વાત હતી કે મારા પિતાશ્રીના થ્રુ મને જે ઇન્ડિરેક્ટ ટ્રેનિંગ મળી હતી એ ટ્રેનિંગના લીધે પણ હું લોકસભામાં ભાષણ કરતો ત્યારે એમના બોલેલા વાક્યો હું અને યુવત જે એમનું પ્રભુત્વ લિટરેચર ઉપર ભાષણ ઉપર ઇતિહાસ ઉપર ખૂબ જ હતું ને સાહેબની જોડે બેઠેલા અને તેઓ ઘણીવાર એવું કહેતા કે બાબાસાહેબ આંબેડકરને હું બાજુમાં જઈને બેઠો હતો બોમ્બેના ચિંચ પોલીસ સ્ટેશને અને એ વખતે અમારી પાસે કેમેરામેન નહીં તો મારો ફોટો કહેતા ત્યારે એટલે જે બાબાસાહેબ આંબેડકરના સંસ્કારો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના મારી ઉપર જે એક એક રહી આ ત્રણ વ્યક્તિઓના મારી ઉપર એક ખૂબ જ પ્રભુત્વ રહેલું હતું મારા પિતાશ્રી બાબાસાહેબ આંબેડકર અને નરેન્દ્રભાઈ મોદીનું અને એના થકી લોકસભામાં એ વખતે વીવેલનું ઓપોઝિશન અને છતાં પણ અમે પરંતુ મારું પહેલું લેક્ચર લોકસભામાં હું બોલ્યો હતો જેને મેડલ લેક્ચર કે એ હું એના ઉપર બોલેલો હતો કે લેન્સેટ મેડિકલના સબ્જેક્ટ ઉપર બોલેલો લેન્સેટમાં લેન્સેટ એક મોટું મેગેઝિન છે જે વિદેશથી આવે છે એ લેન્સેટની અંદર જે એવું એક સમાચાર આવે કે બે હજાર ત્રીસમાં ભારત ડાયાબિટીસનું કેપિટલ બનશે પાટનગર બનશે એના છ મહિનાની અંદર બીજા સમાચાર આવે કે એની જગ્યાએ બે હજાર ચોવીસમાં ભારત પાટ ડાયાબિટીસનું બનશે અને આ મુદ્દાને લઈને મેં મારું પહેલો જ્યારે લોકસભાનું ભાષણ હતું મેં આના ઉપર કર્યું ને એના પછીનું ભાષણ હતું એ વખતે સ્વાઇન ફ્લૂનો બોલબાલા હતી આપણે સ્વાઇન ફ્લૂ હતા ત્યારે સદનમાં એકવાર સ્વાઈન ફ્લુ પર ચર્ચા થઈ ત્યારે પંદરમો દિવસ હતો અને સુષ્મા સ્વરાજ વોઝ ધ લીડર ઓફ ઓપોઝિશન મને એમણે બોલાવીને કહ્યું કે કિરીટજી આપ સ્વાઇન ફ્લૂ પર બોલોગે મેં કહ્યું કે હા મેડમ મેં અવશ્ય સ્વાઇન ફ્લૂ પર બોલુંગા તો એ બંને મારા શરૂઆતના મેડિકલ હતા પછી હું બીજા પબ્લિક પોલિસી આ ત્રણ ટર્મની જો કમ્પેરિઝન કરવામાં આવે તો બે હજાર નવમાં આપ ઓપોઝિશનમાં બેઠા હતા અને બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બને અને પછી બે હજાર ઓગણીસ બંને ટર્મ આવી ગઈ પાર્લામેન્ટ હાઉસની મારે વાત કરવી છે નવથી ચૌદનો સમય અને ચૌદ ઓગણીસ અને અત્યાર સુધીનો સમય બેઝિક શું ચેન્જ આપણે કારણ કે મને લાગે છે કે ઇટ વોઝ લોકસભા અને ત્યારે ઘણી વાર એવું કરીએ કે કાલે આપણે ટુ જી સ્પેક્ટ્રમનો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવો છે ત્યારે રાત્રે કોઈ બીજા સમાચાર આવે કે કોમનવેલ્થ ગેલના ભ્રષ્ટાચાર ના આવે એટલે અમારો વિષય બદલાઈ જતો હતો મારો કહેવાનો મતલબ એ છે કે એ વખતની સરકાર કોંગ્રેસ યુપીએ ટુની ની સરકારમાં ભ્રષ્ટાચાર મૂકી હતી ગવર્નન્સ જેવી કોઈ વસ્તુ એ વખતે આપ જાણતા હશો એક પોલિસી શબ્દ ત્યારે પ્રચલિત થયો હતો આ પ્રકારનું ત્યારે ત્યારે હતું બાકી હાઉસ જે સ્થિતિ હતી એ એનું સંચાલન સ્પીકર મીરા કુમાર હતા આક્ષેપ પણ કરે છે એ વખતે

એ પ્રમાણે અત્યારની ઓપોઝિશનની અંદર મિસિંગ લાગે છે ખરું મને મને સંપૂર્ણ મિસિંગ લાગે છે અમે જે પ્રજાના પ્રશ્નોને ઉકેલતા હું તમને બીજી વાત કરું કે અમે લોકોએ એ વખતે ટુ સ્પેક્ટ્રમ ઉપર જે ઘોટાળો છે એના માટે અમે ટુ જી જેપીસીની માગણી કરતા હતા અને આપને ખબર છે કે એક શીતકાલીન સત્ર એટલે કે શિયાળુ સત્ર સંપૂર્ણ વેસ્ટ થઈ ગયું પરંતુ એના પછીનું બજેટ સત્રના પહેલા દિવસે જે તે વખતની સરકારે જેપીસીની માગણીને માન્ય રાખી હતી એ અમે જે માગણી કરીએ મને લાગે છે કે આ લોકો ડાયવર્ઝન કરતા હોય છે એમના મુદ્દા કન્સિસ્ટન્ટ રહેતા નથી એમના નેતાઓના મુદ્દા કન્સિસ્ટન્ટ રહેતા નથી એમનામાં કદાચ એક સૂત્રતા જેવું પણ નથી અને એના લીધે ઓપોઝિશને જે કરવું જોઈએ એ મને લાગે છે કે કરી શકતા નથી સ્પીકરની પેનલમાં નામ આવવું મને લાગે છે કે ઇટ ઇઝ મેટર ઓફ પ્રાઉડ એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોઈ સ્પીકર સત્તરમી લોકસભામાં સત્તરમી લોકસભામાં મારું નામ સ્પીકરમાં આવ્યું અને હું એકવાર મોદી સાહેબને મળવા ગયો એના પછી ત્યારે એમને મારી સાથે હાથ મિલાવ્યા અને હાથ મિલાવતી વખતે એમણે એવું કહ્યું કે ભાઈ સ્પીકરને ચેર પર કેવું લાગે છે ત્યારે અમે બંને હસી ગયેલા એટલે સ્પીકર થવું એ ખૂબ જ મોટી વાત છે ગૃહનું સંચાલન કરવું અને આસન ઉપર બેસવું તમારી પાસે એનું નોલેજ પણ હોવું જોઈએ મને એક ગર્વ એ વાતનો થાય છે કે પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ એ અમદાવાદથી હતા ગુજરાતના હતા એના પછી સ્પીકરમાં ત્રણ કેટેગરી હોય છે એક સ્પીકર ઇટ સેલ્ફ બીજું ડેપ્યુટી સ્પીકર અને ત્રીજું પેનલ ઓફ સ્પીકર એના પછી ગુજરાતમાંથી મારી જાણ પ્રમાણે આ ત્રણમાંથી એકે કેટેગરીમાં કોઈ આવ્યું નથી હું સૌભાગ્યશાળી છું કે મને મોદી સાહેબે પેનલ સ્પીકર તરીકે મને જે ચયન કર્યો છે ને ઘણી વખતે ચેલેન્જિંગ ધારો કે ઇલેક્શન સુધારા બિલ હમણાં આવ્યું ત્યારે હું ચેર ઉપર હતો

અંતરંગ વાતો અતિથિમાં કિરીટભાઈ અમદાવાદમાં આવ્યા કિરીટભાઈનું બહુ જ મોટું ગ્રુપ છે પરંતુ જો હું ત્રિપુટી કહું ને જો અમર અકબર એન્થની આમ તો અમર અકબર એન્થની નહીં કહેવાય ટોટલ ચાર જણા પણ અમર અકબર એન્થનીની જો વાત કરું ત્રણ જણાની સ્પેસિફિક પહેલાં ત્રણની વાત કરીશું તો મને લાગે છે કે એની કંઈક મારે રસપ્રદ વાતો સાંભળવી છે મિસ્ટર લેવુઆ મિસ્ટર પીપરિયા અને કિરીટભાઈ કિરીટભાઈ હા આ ઘણી વર્ષથી કરી તમે લોકો ભેગા થઈને હવે લોકો બકુલભાઈ લેવવા જે રાઘવજીભાઈ લેવવાના સુપુત્ર હતા અને એ મારી સાથે હી વોઝ ગાયનેકોલોજીસ્ટ ઇન બીજે મેડિકલ એન્ડ સિવિલ અને એક વર્ષ અમારાથી સિનિયર હતા અને મારાથી એક વર્ષ સિનિયર હતા ડૉક્ટર મનુભાઈ પીપલિયા મારા કરતાં એક વર્ષ પાછળ હતા એ સૌરાષ્ટ્રમાં અથે આવેલા અને હી વોઝ માય કલીગ ને હી વોઝ એ સર્જન અને હું સર્જન હતો અમે ત્રણેય મિત્રો ખૂબ જ અમે લોકો એકબીજાની સાથે આજે પણ અમે એટલા સંકળાયેલા છીએ આજે પણ અમે એકબીજાના જે કંઈ પારિવારિક રીતે જોડાયેલા છીએ અને એ વખતે અમારી જે હતી ફક્ત તમે તમે મજાક મસ્તી બહુ કરતા મજાક ખાસ કરીને તો સોમલાલ સોમલાલ સોમનાલ સોમલાલને સોમલાલ એવા હતા કે એ સફેદ ખાદીના કપડા પહેરતા ઈ વજે ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ એ બહુ સલાહ હતા હા અને બહુ સલાહ હતા પણ અમારા મિત્ર હતા અને સોમાલાલની અમુક વાતો ઘણી રસપ્રદ હતી પરંતુ અમે ત્રણ જણા જે આનંદ અને પ્રમોદ કરતા હતા મને લાગે છે કે અમે બહુ જ કરતા હતા પણ સાથે સાથે હું તો બીજી વાત કહું કે અમે લોકો સબ્જેક્ટને માટે પણ અમે એટલા જ અમે ત્યારે હતા અમે બહાર કોન્ફરન્સમાં જઈએ તો કોન્ફરન્સ અમે એક વિદ્યાર્થીની જેમ ભણતા હતા અને કદાચ લેપ્રોસ્કોપિક જો હું શીખ્યો હોય અમે લોકો સી પલ્લીવેલુ કોઈમ્બતુર અને ડોક્ટર ચોબે દિલ્હી અમે લોકો સાથે કોન્ફરન્સ કરીને જે ત્યાં શીખીને પછી અમે લોકો ફરવા જતા હતા અમે લોકો કોઈ ધાર્મિક સ્થળે ધારો કે અમે એકવાર હૈદરાબાદની કોન્ફરન્સ શ્રી શૈલમ મલ્લિકાર્જુન અમે ગયા શ્રી શૈલમ મલ્લિકાર્જુન ગયા અને શ્રી મલ્લિકાર્જુન ગયા પછી અમે શ્રી પર્વત ઉપર હું પીપલિયા અને બકુલ ગયા તો પર્વત ઉપર અમે ઉપર ગયા ત્યારે નીચે એક બોર્ડ લખ્યું હતું કે હવે એની ટોચ આવે છે શ્રી શૈલમ મલ્લિકાર્જ અને જે વ્યક્તિ ટોચ ઉપર જાય છે એને મોક્ષ મળે છે અને આ જે આ દુનિયા છે એમાંથી આવવા જવાના ફેરા એ મુક્ત થાય છે મેં પેલા બેની સામે મારા મિત્રો સામે જોઈ કે ભાઈ આપણે શું કરવું છે એટલે તો આ પ્રકારનું ફની પણ વી આર સ્ટુડન્ટ અમે લોકો સાથે સર એ દરેક ત્રણેય જણા પોતપોતાના પોતાના વિષયના નિષ્ણાંત હતા ઘણા પીપલિયા હું બે સર્જન હતા એટલે કોઈ સર્જરી હું કરું નવી અથવા કોઈ સર્જરી એ કરે તો અમે રાત સાંજે અડધો પોણો કલાક ફોન ચાલે અમારો એ વખત તો લેન્ડલાઇન હતી અને અમે લોકો ફોન ઉપર સર્જરી ડિસ્ક્રાઈબ કરીએ બીજા દિવસે એ ત્યાં જઈ કરે અથવા એ ડિસ્ક્રાઈબ કરો તો હું કરતો એટલે મને લાગે છે ઇટ વોઝ એ પોઝિટિવિટી અને અમે લોકો સ્ટુડન્ટ્સને પુષ્કળ કામ આપતા અમારે ત્યાં સર્જરીમાં પેલા એના જેવું છે શાગીર જેવું હોય છે તબલા વાદક હોય કે શરણાઈ વાદક હોય ને એટલે એનો દામ બેઠો હોય એ પાનની પિચકારી કરે એટલે દામ કરે એટલે એટલી સેવા કરવી પડે ટીચરની અમે લોકો અમારા કલી અમારા જે જુનિયર કલીગોને અમારા રેસિડેન્ટોને પુષ્કળ સર્જનનું કામ હતા ને એ આજે પણ અમારા વિદ્યાર્થીઓ આજે ચરણ સ્પર્શ કરે કિરીટભાઈ કિરીટભાઈ આ બધા સરસ એક આનંદની વાત સાથે એક લાઈફમાં સેટબેક પણ આવ્યા જ્યારે કિરીટભાઈ પોતે બહુ ડિસ્ટર્બ થઈ ગયા કદાચ ઇટ વોઝ અપેક્ષિત હતું પરંતુ જ્યારે દીકરાની વિદાય યંગ એજમાં થઈ મને લાગે છે ડિસ્ટર્બ ઘણા મારા દીકરાઓ ચિરાગ અને હી હેડ એ કંજનાઇટલ હાર્ટ ડિઝીઝ અને એ વખતે આટલા જેવું કશું નહોતું ત્યારે એનું એક્સિડેન્ટલી એ થીન રહેતો એટલે એનું એક્સિડેન્ટલી એક્સરે ઉપર ડિટેક્શન થયું કે હી હેઝ એ કંજેનાઇટલ હાર્ટ ડિઝીઝ એટલે હૃદયના બે ખાના વચ્ચે કાણું હતું અમે લોકો એની ખૂબ જ સર્જરી માટે એ વખતે ઓપન હાર્ટ સર્જરી હતી મુંબઈ પણ અમે જઈ આવ્યા હું મારા ધર્મપત્ની પરંતુ અમે સર્જરી કરાવી શકતા નહોતા કારણ કે મોર્ટાલિટી ખૂબ જ હતી અને એક દિવસે એટ ધ એ ઓગણીસો એ એ બીમાર હતો એટલે હું હોસ્પિટલ ના ગયો અને થોડો તાવને એવું હતું અને અચાનક એ અચાનક એને વોમિટિંગ આવવાનું થયું ને ઢળી પડ્યો મારામાં ત્યારે હું દોડતો એને હાથમાં લઈને ત્યારે મારી પાસે સ્કૂટર હતું એટલે હું રિક્ષા લઈને વાડસથી હું વાડસ રહેતો પછી મેં ત્યાં હોસ્પિટલ બનાવ્યું હું રિક્ષા લઈને માઉટ ટુ માઉટ બ્રિથિંગ કરતો કરતો હું વાડીદાલ સારાભાઈ હોસ્પિટલ ગયો અને હી વોઝ ડિક્લેર ડેડ ધેર ત્યારે આજે હું જોઉં છું ત્યારે આજે જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું છે આજે વિધાઉટ નોન ઇન્વેઝિવને હૃદયને ખોલ્યા વગર હૃદયનું પડદાનું બંધ કરવામાં આવે છે કાણા મને ઘણી વખત અફસોસ થાય અને એટલા માટે હાર્ટના કોઈ પણ પેશન્ટનું અત્યારે કોઈ મારી પાસે આવે તો હું એને હંમેશા એને એન્કરેજ કરતો હોઉં છું એને પૂરેપૂરી મદદ કરવાની હું પ્રયત્ન કરતો હોઉં છું એ મારા માટે જીવનનો સૌથી મોટો સેટબેક હતોટભાઈ એટ લાસ્ટ એટ લાસ્ટ આ કાર્યક્રમ જાણીતું અંતરંગ વાતો મેં આપને કીધી કોઈ એવું કન્ફેશન છે જે કદાચ જાહેર ન કર્યું અથવા તો બહુ જ ઓછાને ખબર હોય એવું કાંઈ કન્ફેશન કરવા માગો છો આપ કંઈક રહી ગયું હોય બાકી હજી આ મારાથી રહી ગયું હતું અથવા મારાથી ભૂલ થઈ ગઈ હતી આઈ વોન્ટ ટુ રેક્ટિફાય અને હું પ્રયત્ન કરું છું એને રેક્ટિફાય કરવાનો એક મિનિટમાં મને લાગે છે કે કન્ફેશન આમ એવું કોઈ નથી પરંતુ મને લાગે છે કે જે રીતે હું પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં અત્યારે ઉત્પ્રોત થઈને કામ કરી રહ્યો છું હું હંમેશા પબ્લિક પોલિસીમાં ને એમાં વધારે ને વધારે હું પ્રયત્ન કરું છું બિંગ એ ચેરમેન ઓફ પાર્લામેન્ટરી કમિટી પણ હું કરી શકું છું પરંતુ હજી પણ મને એવું લાગે છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે એ લોકોને મારો એવો કોઈ આક્ષેપ નથી કે એમને અન્યાય થાય છે પણ મને લાગે છે એક પ્રકારનું માઇન્ડસેટ હોય છે અને અર્લિયર ઇટ વોઝ એ ફિઝિકલ અનટચેબિલિટી હું તમને અડી જાઉં તો પાણી છાંટતા આપણે ને તારે પવિત્ર થઈ જતા હતા ઇટ વોઝ એ રોંગ થિંગ પરંતુ હું એનું સ્વાગત કરું છું નાવ અનટચેબિલિટી ઇઝ નોટ ફિઝિકલ इट इज रिप्लेस टू द मेंटल अनटचेबिलिटी और जारे मेंटल अनटचेबिलिटी થાય છે ત્યારે સામેની વ્યક્તિને ઘણો જ મોટો નુકસાન થતું હોય છે મને લાગે છે કે આના માટે શું કરવું જોઈએ એનો કોઈ ઉપાય કરવો જોઈએ અને એ હજી સુધી આપણે ઉપાય કરી શક્યા નથી थैंक यू वेरी मच किल्ड बाय खूब खूब હવે આપની સાથે વાત કરવાનો દર્શક મિત્રો આતી કેરેડ બાય સોલંકી સાથે દિલ ખોલીને વાત મલાગે એક આતિથીમાં યાદગાર એપિસોડની અંદર આ કાર્યક્રમમાં ચોક્કસપણે હું અને આપ બધા લોકો આપણે યાદ કરીશું ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર થેન્ક્સ અગેન થેન્ક યુ વેરી મચ યાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ